નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજે હું એક શેઠની વાર્તા કહેવાનો છું જો તમે આ વાર્તાને છેલ્લે સુધી સાંભળશો તો તમે જીવનમાં ક્યારે પણ ગરીબ નહીં રહો હવે આ વાર્તા શેઠ વિશેની છે એક ગામ હતું એ ગામમાં એક શેઠ રહેતા હતા શેઠ પાસે ખૂબ જ પૈસા હતા પણ એ શેઠ કોઈ દિવસ પૈસાનો ઉપયોગ કરતા ન હતા બસ ખાલી ઘરે રહેતા હતા અને ઘરની બહાર પણ જતા નહોતા પછી એક દિવસ શેઠ સૂઈ ગયા હતા ત્યારે રાત્રે એમના સપનામાં લક્ષ્મીમાં આવ્યા લક્ષ્મીમાં આવ્યા અને કહ્યું કે હું હવે તમારા ઘરમાંથી જતી રહેવાની છું શેઠે કહ્યું કેમ તમે જતા રહેવાના છો લક્ષ્મીમાં એ કીધું કે તમે કોઈ જગ્યાએ મંદિરમાં જતા નથી કોઈ જગ્યાએ દાન પુણ્ય કરતા નથી તમે મને ઘણા વર્ષોથી તમે મને એકની એક જગ્યાએ મૂકી રાખી છે અને તમને ખબર છે કે મારો સ્વભાવ ચંચળ હોય છે હું એક જગ્યાએ વધારે સમય સુધી રહી શકું તેમ નથી તો શેઠે કહ્યું કે મને એક દિવસનો સમય આપો લક્ષ્મી માતાએ કીધું કે ચલો હું તો કાલે જતી જ રહેવાની છું પણ એની સાથે હું જતાં જતાં તમને એક વરદાન પણ આપીશ હવે તમારે કયું વરદાન જોવે છે એ તમે મને કાલે કહેજો શેઠે કહ્યું કે સારું કાલે હું તમારી પાસે એક વરદાન માગીશ બીજ એટલે પછી સવાર પડી સવાર પડી એટલે શેઠને ચાર પુત્રો હતા અને ચાર વહુ હતી બધાને ઘરે બોલાવીને એક મીટિંગનું આયોજન કર્યું આખી રાત સપનામાં શું થયું એના વિશે શેઠે બધા લોકોને વાત કરી એટલે એમની જે ચાર વહુઓ હતી એમને એક એક જણને પૂછ્યું સૌથી મોટી વહુ હતી એને પૂછ્યું કે આપણે કાલે સપનામાં લક્ષ્મીમાં આવશે તો હું એમની પાસે શું વરદાન માગીશ એટલે મોટી વહુએ કીધું કે આપણે એમની પાસેથી ઘણા બધા સોના ચાંદી હીરા એ બધું આપણે માગી લઈશું જેથી આપણને કોઈ તકલીફ ના પડે શેઠે કહ્યું સારું બીજા નંબરની જે વહુ હતી એમને પૂછ્યું કે આપણે શું લઈએ એટલે કે આપણે જમીનો લઈ લઈએ કે આપણે ચારે બાજુ જેટલી પણ જમીનો દેખાય છે આપણે બધી જમીન લઈ લઈએ અને એમાં આપણે ધાન્ય એ બધું આપણે અંદર વાવશું એટલે આપણને કોઈ દિવસ ખાવાની પીવાની તકલીફ નહીં પડે એટલે સારું ત્રીજા નંબરની જે વહુ હતી એને પૂછ્યું કે આપણે શું કરશું એને કહ્યું કે આપણે સિટીમાં ઘણા બધા મકાનો લઈ લઈએ ફ્લેટ લઈ લઈએ આ બધું લઈ લઈએ અને આપણે ભાડે આપશું તો આપણને સારી એવી ઇન્કમ મળશે શેઠે કહ્યું સારું હવે જે નાની અને છેલ્લી જે વહુ હતી એકદમ એને પૂછ્યું કે આપણે શું વરદાન માગશું છેલ્લી જે વહુવતી એને કીધું કે તમે એક જ વરદાન માગજો અને એને અને લક્ષ્મી માતાને એમ કહેજો કે અમે ચારે વહુઓ છીએ એમની વચ્ચે કોઈ દિવસ દુશ્મનાવટ ના થાય અમે ચારે ચાર વ જે વહુઓ છીએ આખી જિંદગી પ્રેમથી રહીએ અને ભેગા રહીએ અને ચારે ચાર જે તમારા દીકરાઓ છે એ પણ આખી જિંદગી સુધી એમની વચ્ચે કોઈ દિવસ પ્રેમ ના ખૂટે આખો દિવસ અને આખી જિંદગી સુધી બધા અમે બધા લોકો હળી મળીને રહીએ ભેગા રહીએ અને એકસાથે એક જ ઘરમાં રહીએ શેઠે કહ્યું સારું પછી રાત પડી શેઠ સૂઈ ગયા પછી રાત્રે લક્ષ્મીમાં સપનામાં આવ્યા એ કીધું કે માગો હું હવે તમારા ઘરેથી જતી રહેવાનું છું તો જતાં જતાં પણ હું તમને એક વરદાન આપીશ શેઠે જે ચારે ચાર વહુઓએ જે કીધું હતું એમાંથી એમને એક વસ્તુ કહેવાની હતી તો લક્ષ્મીમાએ કહ્યું કે તમે બોલો તમારે કયું વરદાન જોવે છે એટલે શેઠે બધું વિચારી અને પછી કહ્યું કે અમને એવું વરદાન આપો કે મારા ચારે ચાર દીકરાઓ ભેગા મળીને રહે સંપીને રહે બધા વચ્ચે આખી જિંદગી પ્રેમ રહે અને અમારી ચારે ચાર વહુઓ વચ્ચે પણ આખી જિંદગી પ્રેમ રહે અને કોઈ દિવસ એ લોકો વચ્ચે દ્વેષ ના થાય લક્ષ્મીમાએ સાંભળી અને કીધું કે તથાસ્તુ કે આ બધું થશે હવે કે એક બીજો પ્રશ્ન થયો છે કે હું હવે જઈશ નહીં હું તમારા ઘરે જ રહીશ શેઠ કે કે કેમ એવું એટલે લક્ષ્મીમાએ કીધું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાંથી હું જતી નથી જે ઘર ઘરની અંદર સંપ હોય છે જે ઘરની અંદર બધા લોકો હળી મળીને રહેતા હોય છે જે ઘરની અંદર વહુઓ એકબીજા સાથે પ્રેમથી રહેતી હોય છે હળી મળીને રહેતી હોય છે એ ઘરથી હું જતી નથી એટલે શેઠ આ સાંભળીને એકદમ ખુશ ખુશ થઈ ગયા અને મિત્રો આના ઉપરથી એક જ વસ્તુ જાણવા મળે કે જો તમારા ઘરની અંદર સંપ હશે તમે હળી મળીને રહેતા હશો તો મિત્રો તમારા ઘરમાંથી કોઈ દિવસ લક્ષ્મી જશે નહીં મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને બધા તમારા મિત્રોને બતાવજો હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ